નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ભણવાના છે ધોરણ બારની અંદર આવેલો યુનિટ નંબર વન રેડ વન અને જેનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો ઇન્સ્ટોલ કરવો એટલે પ્રસ્થાપિત કરવો લવ એટલે પ્રેમ તો પ્રેમને પ્રસ્થાપિત કરવાની વાત અહીંયા છે બીજી સાથે સાથે જણાવું કે આ જે લેસન આપેલો છે એ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પર આધારિત છે તો આ લેસાની અંદર કેટલાક વર્ડ્સ કમ્પ્યુટરાઇઝ છે ઇન્ટરનેટવાળા છે અને એને તમારે આપણે સમજવાના છે બરાબર રીતે તો પ્રેમ ઇન્સ્ટોલ કરવાની વાત કરવામાં આવી છે મોબાઈલની અંદર તમે ઘણી બધી એપ્સ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો છો પરંતુ અહીંયા તો પ્રેમને ઇન્સ્ટોલ કરવાની વાત કરી છે અને એ પ્રેમને ઇન્સ્ટોલ કર્યા પછી શું થાય છે કેવા ફેરફારો થાય છે આપણે કેવા વ્યક્તિ બની શકીએ

તો શું ચર્ચા કરે છે બંને વચ્ચે શું કન્વર્ઝેશન થાય છે એ આપણે હવે જોઈશું સ્ટાર્ટ કરું છું તો કસ્ટમર સર્વિસ રેપ કહે છે કે કેની ઇન્સ્ટોલ શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો ઇન્સ્ટોલ કરી શકો છો તો કસ્ટમર કહે છે કે આઈ કેન ડૂ દેટ હું તે કરી શકીશ આઈ કેન ડૂ દેટ આઈ એમ નોટ વેરી ટેકનિકલ આઈ એમ નોટ વેરી ટેકનિકલ ટેકનિકલ શબ્દનો યુઝ કરેલો છે અહીંયા જોઈ શકો તમે જો ટેકનિકલ ટેકનિકલ મતલબ વ્યવહારુ વ્યવસાયિક રીતે હું ટેકનિકલ નથી બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ પરંતુ હું વિચારું છું કે હું ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ મારે સૌથી પહેલાં શું કરવાનું છે તો કસ્ટમર સર્વિસ એપ કહે છે ધ ફર્સ્ટ એપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ પ્રથમ પગથિયું અથવા તો પ્રથમ પગલું તરીકે તમારે તમારું હાર્ટ મોકળું બનાવવાનું છે એટલે કે બીજાઓની વાતને સ્વીકારી શકે તેવું બનાવવાનું છે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ શું તમે તમારા હાર્ટની જગ્યાને શોધી કાઢી અહીંયા હાર્ટને લોકેટ કરી કહેવાય મતલબ તો કસ્ટમર કહે છે યસ હા બિલકુલ આઈ હેવ મે શોધી નાખ્યું બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ પરંતુ અત્યારે હાલમાં કેટલાક પ્રોગ્રામ ચાલુ છે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાર રનિંગ શું તે ચાલુ હોય ત્યારે એટલે કે રનિંગમાં હોય ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો બરાબર છે આવો પ્રશ્ન પૂછે છે કસ્ટમર કોને પૂછે છે કસ્ટમર સર્વિસ રેપને તો કસ્ટમર સર્વિસ રેપ જવાબ આપે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ કયા પ્રોગ્રામ હાલમાં ચાલુ છે મેડમ તો કસ્ટમરો જવાબ આપે છે લેટ મી સી મને જોવા દો આઈ હેવ પાસ્ટ હાર્ટ ડોટ ઈ લવ સ્ટીમ ડોટ ઈ એક્સ સી મેન ડોટ કોમ રનિંગ રાઇટ નાવ તો એમના હાર્ટની અંદર જે પ્રોગ્રામ ચાલુ છે એની વાત કરે છે કસ્ટમર કે આ નામના પ્રોગ્રામ અત્યારે હાલમાં રનિંગમાં છે હાર્ટની અંદર આના અર્થ સમજી લઈએ હવે દરેક શબ્દનો મેં તમને પહેલાં જ કીધું કે કમ્પ્યુટરાઈઝ વર્ડ્સ અંદર મૂકેલા છે તેનો અર્થ બરાબર સમજવા ખૂબ જ જરૂરી છે ધ્યાન આપજો બરાબર તો અહીંયા જે શબ્દ આપેલો છે આઈ હેવ પાસ્ટ હાર્ટ ડોટ ઇએક્સી એનો મતલબ છે ભૂતકાળમાં પડેલા દુઃખ સેકન્ડ વર્ડ્સ છે લોએસ્ટીમ ડોટ ઇએક્સી લોય સ્ટીમ ઈ એક્સી મતલબ કે ઊંચા ખાયેલો ના હોવા અથવા તો નિમ્ન વિચારો રાખવા આવો અર્થ અર્થાય એનો ત્રીજો શબ્દ છે ગ્રેજ્યુએટ ડોટ ઇએક્સી જેને કહેવાય કે વેર દ્વેષ અને છેલ્લો શબ્દ હતો રેસેટમેન્ટ ડોટ કોમ એને જેનો અર્થ થાય છે ચીડ ગુસ્સો મંદુ ક્રોધ બરાબર છે તો આ પ્રકારના પ્રોગ્રામ અત્યારે રનિંગમાં છે રાઇટ નાવ અત્યારે હાલમાં તો કસ્ટમર સર્વિસ રેપ કે છે નો પ્રોબ્લેમ કોઈ વાંધો નહીં લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હાર્ટ ડોટ ઇએક્સી ફ્રોમ યોર કરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ શું કે છે કંઈ વાંધો નહીં પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી દુઃખને ઈરેઝ કરશે ઇરેઝ કરશે એટલે કાઢી નાખશે ભૂસી નાખશે ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી શું કે છે ઇટ મે રિમેન ઇન ધ પરમનન્ટ મેમરી અને તે કદાચ તમારી પરમનેન્ટ મેમરી પરમનન્ટ મેમરી એટલે કાયમી યાદમાં રહી શકશે બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ પરંતુ તે બીજા પ્રોગ્રામમાં વધારે પડતા વિક્ષેપ નહીં પાડે એટલે કે ખલીલ પાડશે નહીં લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ રાઇટ લવ સ્ટેમ ડોટ ઇએક્સી વિથ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ્ડ હાઈ ડિસ્ટ્રિક ઇએક્સી આગળ કે છે કે અંતે તો પ્રેમ પોતાના જ કહેવાતા એટલે કે પોતાના લાગુ પડતા મોડ્યુલ હાઈ એસ્ટીમ ઇએક્સી જેનો અર્થ થાય છે સ્વ અંગે સારા વિચારો એટલે કે સારા થોટ્સ રાખવા લો એસ્ટીમ ઇક્સી એટલે કે સ્વ અંગે ખરાબ વિચારો પર ઓવરરાઇટ કરી દેશે શું કરી દેશે એટલે કે ખરાબ વિચારો જે આવે છે એ વિચારોને સારા વિચારો શું કરશે કાઢી નાખશે બરાબર કે નહીં ઓવરરાઇટ કરી દેશે એટલે કે પ્રેમથી ખરાબ વિચારો આવતા બંધ થઈ જશે અને તમે શું કરશો સારા વિચારો આવવા લાગશે જ્યારે પ્રેમ આપણા હાર્ટની અંદર હૃદયની અંદર ઇન્સ્ટોલ થાય ત્યારે આગળ જઈશું હા વેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રેજ્યુડ્યુએક્સી એન્ડ રેસેટમેન્ટ ડોટ કોમ પરંતુ તમારે ફરજિયાતપણે તમારે ફરજીયાતપણે ગ્રેજ ઇએક્સી મતલબ તમે જાણો છો આગળ મેં તમને જણાવ્યું એનો અર્થ શું થાય અને રિઅસી ક્રોધ કે ગુસ્સો દ્વેષ રિસેટમેન્ટ કોમને આપણે શું કહીશું દ્વેષ ક્રોધ ગુસ્સો મન એને શું કરવા પડશે ફરજિયાતપણે બંધ કરવા પડશે કયા કયા બે પ્રોગ્રામને ફરજિયાતપણે બંધ કરવાનું કહ્યું છે અહીંયા તો ગ્રેજ્યુએટ ડ્યુ એક્સી અને રિસેટમેન્ટ ડોટ કોમને ફરજિયાતપણે બંધ કરવા પડશે આગળ જોઈશું ધોસ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિગેઇન પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ કેન યુ ટર્ન ધોઝ ઓફ માય આ બધા પ્રોગ્રામ પ્રેમને બરાબર ઇન્સ્ટોલ થતાં રોકે છે શું તમે આ બધું બંધ કરી શકશો મેડમ અને વાત પણ બિલકુલ સાચી છે જ્યાં સુધી તમારા હૃદયની અંદર તમારા વિચારોની અંદર તમારી માનસિકતા ક્રોધ હશે દ્વેષ હશે ગુસ્સા હશે મન હશે ત્યાં સુધી પ્રેમ યોગ્ય રીતે તમારા હાર્ટની અંદર ઇન્સ્ટોલ નહીં થઈ શકે અથવા તો થવા જ નહીં દે કારણ કે આ બધી બાબતોનો નકારાત્મક વિચારોનો નકારાત્મક વલણોનો ભાર છે તમારા हार्ट ઉપર એટલે તમારી ફરજ યાદ પણ શું કરવું પડશે એને હટાવવા જ પડશે આયા કહી રહ્યા છે નેક્સ્ટ ઓયસો આગળ આગળ પર તો કસ્ટમર કે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન देम કેન યુ ટેલ મી હાઉ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન देम ऑफ કેન યુ ટેલ મી હાઉ મને ખ્યાલ નથી આવતો કે તેમને કેવી રીતે બંધ કરવા શું તમે મને કહી શકશો કે કેવી રીતે એટલે કે કસ્ટમરને આઈડિયા નથી આવતું કે તમે જે કહી રહ્યા છો બંધ કરવાનું કામ કરવાનું તો એ કેવી રીતે બંધ કરવા મને સાહેબ જણાવશો તો કસ્ટમર સર્વિસ સાહેબ કહે છે માય પ્લેઝર તમને મદદ થવું એ મને ગમશે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ તમે તમારા સ્ટાર્ટ મેનુની અંદર જાઓ એન્ડ ઇનવોક વોક ડોટ ઇએક્સી એને શું કહે છે એન્ડ ઇનવોક ફર્ગીવનેસ ડોટ ઈએક્સી અને માફી માગવી એને શું કરવાનું છે એને શરૂ કરવાનું છે તમારે સ્ટાર્ટ મેન્યની અંદર જવાનું છે અને ત્યાં ફર્ગ્યવનેસ ડોટ ઈએક્સી આપેલું છે ત્યાં એને સ્ટાર્ટ કરવાનું છે તમારે અને એ સંકેત જે આપેલો છે એના ઉપર વારંવાર તમારે ક્લિક કરવાનું છે ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટીલ ગ્રેજ્યુએટ ડોટ ઇએક્સી એન્ડ રેસેટમેન્ટ ડોટ કોમ હેવ બિન કમ્પ્લીટલી ઇરેઝડ અને ત્યાં સુધી એના ઉપર ક્લિક કરવાનું છે કે જ્યાં સુધી રિસેટમેન્ટ કોમ અને ગ્રેજ ઇએક્સ ઇ કોમ શું ન થાય ઇરેઝ ન થાય ત્યાં સુધી અને ક્લિક કરવાનું તમારે ચાલુ જ રાખવાનું છે એટલે પછી શું થશે આપોઆપ ફોર ડોટ ઈ એક્સિ આવી જશે આગળ જોઈશું તો કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ટન ગ્રાહક કે છે બરાબર મેં આમ કર્યું લવ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી ઇઝ દેટ નોર્મલ પ્રેમનું આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે શું તે બરાબર રીતે થઈ રહ્યું છે આવું ગ્રાહક પૂછે છે તો કસ્ટમર સર્વિસ સાહેબ કે છે યસ ઇટ ઇઝ હા સરસ રીતે થઈ રહ્યું છે યુ શુડ રિસિવ અ મેસેજ દેટ સે ઇટ વિલ રેઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ શું કે છે કે તમે એક મેસેજ મેળવશો જે કહેશે કે તે એટલે કે પ્રેમ તમારા જીવન માટે તમારા હાર્ટમાં રીઇન્સ્ટોલ થઈ જશે યુ સી ધેટ મેસેજ શું તમે એ મેસેજ જોયો આવું કોણ પૂછે છે કસ્ટમર સર્વિસ રેપ પૂછે છે કસ્ટમરને પૂછે છે કે તમે એ મેસેજ જોયો તો ગ્રાહક કે છે મતલબ કસ્ટમર કે છે યસ આઈ ડુ ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ હા મેં જોયું અને શું તે સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો છે સાથે સાથે એવું પણ પૂછે છે કે શું પ્રેમ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ થઈ ગયો છે તો કસ્ટમર સર્વિસ રેપ કહે છે યસ બટ રિમેમ્બર હા પરંતુ યાદ રાખજો દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ શું કહે છે કે યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ અહીંયા ધ્યાન આપજો કેવો પ્રોગ્રામ છે એ બેઝ પ્રોગ્રામ છે તમારે તેને શું કરવાનું છે અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરતા રહેવું પડશે આગળ લખ્યું છે કે યુ નીડ ઇટ બિંગ કનેક્ટિંગ ટુ ધ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ એટલે કે અપગ્રેડ કરવા માટે કનેક્ટ થવા માટે તમારે એને શું કરવું પડશે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરતા રહેવું પડશે તો કસ્ટમર શું કહે છે આગળ

એરર ફોર વન ટુ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ does વોટ means મીન્સ એટલે કે જે મેસેજ એરર આવ્યો છે કે આ પ્રમાણે કહી રહ્યું છે કે એરર ચૌદસો બાર પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ એટલે કે લવ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો ઉપર કામ નથી કરી રહ્યો આનો અર્થ શું થાય વોટ ડઝ દેટ મીન તો કસ્ટમર સર્વિસ રેપ કહે છે ડોન્ટ વરી મેમ ચિંતા ના કરશો મેડમ ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ આ એક સામાન્ય સમસ્યા છે इट मीन्स दैट द लव प्रोग्राम इप टू रन ऑन एक्सटर्नल हार्ट बट हेज नॉट ये ऑन योर हार्ट जो फरी रिपीट करो आ सेंटन्स बराबर ध्यान आपजों के कस्टमर सर्विस दैट्स अ कॉमन प्रॉब्लम इट मीन द लव प्रोग्राम इज लव प्रोग्राम इज सेट टू रन ऑन इन एक्सटर्नल हार्ट લવ પ્રોગ્રામ બીજાના હાર્ટ સાથે જોડવા તૈયાર છે પરંતુ પરંતુ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ પણ ટેકનિકલ ભાષામાં એનો અર્થ એ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો પડશે અહીંયા આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કોણે આપ્યું કસ્ટમર સર્વિસ રેપે બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યુર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર બરાબર કે નહીં તો ફરી રિપીટ કરું કે તમારે શું કરવું પડશે કે નોન ટેકનિકલ પરિભાષામાં એનો અર્થ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો પડશે અને બિલકુલ વાત પણ સાચી છે જ્યાં સુધી તમારે પોતાની જાતને પ્રેમ નહીં કરો ત્યાં સુધી શક્ય નથી કે તમે કોઈ બીજાને પ્રેમ કરી શકો બરાબર કે નહીં આગળ જોઈશું તો કસ્ટમર કે છે સો વોટ શુડ આઈ ડૂરે શું કરવું જોઈએ તો કસ્ટમર સર્વિસ સાહેબ કે છે ડિક્શનરી ડાયરેક્ટરી સોરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટેશન ગ્રાહક સેવા પૂરી પાડવાના પ્રતિનિધિ શું કહે છે શું તમે સેલ્ફ એક્સેપ્ટેશન એટલે કે પોતાની જાતને સ્વીકૃતિ જેનું નામ છે ગુજરાતીમાં તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી શકશો તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ હા મારી પાસે તે છે મારી પાસે તે છે તો કસ્ટમર સર્વિસ રેપ કે છે એક્સલન્ટ ખૂબ સરસ બહુ સરસ યુ આર કેટિંગ ગુડ એટ ધીસ તમે આ બાબતે ખૂબ પ્રતિભાવ આપી રહ્યા છો કસ્ટમર યસ આઈ હેવ ઇટ મારી પાસે છે અને તમે આ બાબતે શું કહે છે કસ્ટમર સર્વિસ રેપ શું કહે છે કે તમે આ બાબતે ખૂબ સારા પ્રતિભાવ આપી રહ્યા છો કસ્ટમર સર્વિસ રેપ કસ્ટમર કહે છે કે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો તો કસ્ટમર સર્વિસ રેફ કહે છે કે યોર વેલકમ તમે આવકારીએ છો ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ હવે જે ત્યાં ફાઇલ આપી છે તેના ઉપર ક્લિક કરો અને કોપી કરો ક્યાં કોપી કરવાની કીધી છે માય હાર્ટની અંદર ડાયરેક્ટરની અંદર અને એની અંદર શું આપેલું છે ફોરગીવનેસ ડોટ કોમ સેલ્ફ સિસ્ટમ ડોટ ટીએક્સટી રિયલાઇઝમ વર્ક ડોટ ટીએક્સટી એન્ડ ગુડનેસ આટલી ફાઇલો ત્યાં આપેલી છે કે જ્યાં તમે ક્લિક કરવાના છો તો પછી તમે તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો ફરગ્યુ સેલ્ફ કોમ સેલ્ફ એસ્ટીમ ટેક્સ રિલાઇઝિંગ ટેક્સીસ અને ગુડનેસ્ટ ટોક સિસ્ટમ કોઈ પણ મતલબ કોન ફિટિંગ ફાઇલ તકરારો જેને કહેવાય એના ઉપર ઓવરરાઇટ કરી દેશે શું કરી દેશે એ બધી ફાઇલો ઓવરરાઇટ કરી દેશે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટ ફાઇલ એન્ડ બિગન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ કે ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક કે કરી નાખવું અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામ હોય એને શું કરી નાખશે બહાર કાઢી નાખશે ફેંકી દેશે ઓલ્સો યુ નીડ ટુ ડિલેટ સેલ્ફ ક્રિટિક્સ એક્સ અને સાથે સાથે તમારે પોતાની ખામીઓ શોધવી એને પણ શું કરવાનું છે ડિલેટ મારવાનું છે એન્ડ ધેન

તો આ પ્રકારે કસ્ટમર સર્વિસ રેપ કસ્ટમરને સમજાવે છે આગળ જોઈશું તો કસ્ટમર કહે છે કૉ ખ્યાલ આવી ગયો માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલ નીટ્સ ફાઇલ્સ મારું હાર્ટ મારું હૃદય ખરેખર નવી ફાઇલોથી ભરાઈ ગયું છે સ્માઇલ ડોટ ઇએમજી ઇઝ પ્લેઈંગ ઓન માય મોનિટર રાઇટ નાઓ મારા મોનિટર ઉપર સ્માઈલ એમ અત્યારે જ શરૂ થઈ ગયું છે એન્ડ ઇટ શો દેટ અને તે બતાવે છે કે વામ્ફ ડોટ કોમ પીસ ઇએક્સી એન્ડ કન્ટેન્ટમેન્ટ ડોટ કોમ આર કોપિંગ ધમસેલ્વ ઓલ ઓવર માય હાર્ટ અને સાથે સાથે બતાવે છે શું બતાવે છે કઈ કઈ ફાઇલ બતાવે છે વામ્ફ ડોટ કોમ એટલે કે કોઈને હુંફ આપવી વામ નોટ શું થાય હૂંફ આપવી પીસ ડોટ કોમ શાંતિ એન્ડ કન્ટેન્ટમેન્ટ ડોટ કોમ એટલે કે સંતોષ મારા હાર્ટની અંદર એની જાતે જ કોપી થઈ રહ્યું છે કસ્ટમર સર્વિસ સેપ કે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રોઈંગ કસ્ટ ગ્રાહક સેવા પૂરી પાડનાર પદ્ધતિ કે છે હવે પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ થઈ ગયો છે યી શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર અને અત્યારે ત્યારે તેને અહીંથી જ વ્યવસ્થિત ઉપયોગમાં લેવો પડશે વન મોર થિંગ બિફોર આઈ ગો જતાં પહેલાં હું તમને એક વાત ચલાવી જણાવી દઉં સલાહ આપી દઉં કસ્ટમર કહે છે યસ હા તો કસ્ટમર સર્વિસ તબક્કે છે લવ ઇઝ ફ્રી વેર પ્રેમે શું છે મફત મળતો સોફ્ટવેર છે મતલબ કમ્પ્યુટરની ભાષામાં આપણે સમજીએ તો બી શ્યોર ટુ ગિવ ઇટ પરંતુ તેને અલગ અલગ બાબતોનો ખ્યાલ રાખી કોઈને પ્રેમ કરતા એટલે કે તમારે કાળજી રાખવાની છે બી શ્યોર તમને ખબર હોવી જોઈએ ટુ ગિવ ઇટ આપતા એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુર મીટ અને કોઈના પ્રેમનો સ્વીકાર કરતાં પહેલાં શું કરવાનું છે કાળજી રાખવાનું છે દે વિલ ઇટ ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે તો જ તમને પ્રેમ પાછો મળે ને તો કસ્ટમર કહે છે આઈ વિલ ચોક્કસ થેન્ક યુ ફોર યોર હેલ્પ તમે મને મદદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો અહીંયા તમે જોયું મિત્રો કે પ્રેમ સૌથી પહેલાં તો પોતાની જાતને કરવાનો છે અને પોતાની જાતને પ્રેમ કરતા થાવ એ પછી જ તમે પ્રેમની સ્વીકૃતિને સ્વીકારી શકો છો અને પ્રેમની આપ કરી શકો છો ચાહે એ ફાધર મધર હોય બ્રધર સિસ્ટર હોય કે ફ્રેન્ડ્સ હોય આપણો અને કાળજી ખૂબ જ રાખવાની છે સામેવાળા વ્યક્તિને સમજવાનો છે એની થિંકિંગની સમજવાની છે એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ જેને તમે પ્રેમની આપ કરો છો એ હકારાત્મક વાળો છે તમે જે થિંકિંગ કરો છો એના થિંકિંગ થિંકિંગવાળો છે સારા વિચારવાળો છે શું એના હાર્ટની અંદર કોઈ પ્રકારનો ક્રોધ કોઈ પ્રકારની ઈર્ષા કોઈ પ્રકારની નફરત કોઈ પ્રકારનો દ્વેષ તો ભરાયેલો નથી તો આ બધી કાળજીઓ રાખવાની જરૂર છે ત્યારે સાચી દૃષ્ટિએ તમે એને સ્વીકૃતિ આપી શકો તો અહીંયા આ લેસન આપણો એ કમ્પ્લીટ થાય છે આશા રાખું કે તમને ચોક્કસથી લેસન ગમ્યો હશે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના વિડીયો માં લેશન નંબર ટુ યુનિટ નંબર ટુ આપણે જોવાના છીએ તો જો તમને માં કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો ઓકે ટીલ ધેન ગુડ બાય